नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो? मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। आजनो अभ्यास धोरण 3 विषय गणित गम्मत एमा प्रकरण 12 आपणे भाग पाड़ी शकीशुं, बराबर? एनो आजे आपणे भाग 2 जोवा जई रह्या छे। तो बाळमित्रो, आपणे अहींया सुधीनो अभ्यास करेलो तो बराबर। तो आजे पान नंबर आपणे 167 ऊपर केटला खाना छे तेनो आगळ अभ्यास शुरू करीशुं, बराबर। भाग 1 માં આપણે જોઈ લીધું, ઘડિયા યાદ કર્યા બધા દરેક મિત્રોએ, અને લખવાનું રાખજો ઘડિયા, બરાબર? ચાલો, ઘડિયા આવડશે તો આ ભાગાકારના દાખલા તમને આવડશે। સૂચના જુઓ, કેટલા ખાના છે, બરાબર? અહીંયા આગળ કબાટ આપ્યું છે, એમાં ખાના કેટલા છે એક કબાટમાં? તો અહીંયા જોઈએ આપણે, મારી પાસે 20 પુસ્તક છે, હું એક ખાનામાં 5 પુસ્તક મૂકી શકું છું, તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ? કેટલી પુસ્તક છે એની પાસે? 20 પુસ્તક છે, અને એક ખાનામાં 5 પુસ્તક, 1, 2, 3, 4 અને 5 તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, બરાબર? પાઠ્યપુસ્તક દરેક પાસે છે, ખોલ્યું છે ને? તો જુઓ, મેં પહેલા નંબરના કબાટમાં 5 પુસ્તક છેક નીચેના ખાનામાં ચોથા ખાનામાં ગોઠવેલા છે, બરાબર? તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ? 20 પુસ્તક છે અને 5, એક ખાનામાં 5 પુસ્તક મૂકેલા છે, બરાબર? તો 5, 10, 15 અને 20 ચાર ખાનામાં 20 પુસ્તક આવી જશે। હા, પહેલા ખાનામાં 5 પુસ્તક મૂકેલા, 15 પુસ્તક મૂકવાના બાકી રહ્યા। તો બીજા ખાનામાં વધુ 5 પુસ્તક મૂક્યા તો 10 પુસ્તક મૂકવાના બાકી રહેશે, બરાબર? અહીંયા 5 પુસ્તક પહેલા ખાનામાં, બીજા ખાનામાં બીજા 5, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 પુસ્તક થઈ ગયા, બરાબર? હવે કેટલા પુસ્તક બાકી રહ્યા મૂકવાના? તો 10 પુસ્તક। તો આપણે ત્રીજા ખાનામાં બીજા 5 પુસ્તક બાકી મૂકીએ આપણે, તો કેટલા પુસ્તક બાકી રહેશે? તો 5 પુસ્તક મૂકવાના બાકી રહેશે, બરાબર? આ પહેલા ખાનામાં, આ બીજા ખાનામાં અને આ ત્રીજા ખાનામાં, ત્રણેય ખાનામાં થઈને 5, 5, 5, તો કેટલા પુસ્તક થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15, બરાબર? એક ખાનામાં 5, બીજા ખાનામાં 5, ત્રીજા ખાનામાં 5, એમ 15 પુસ્તક આપણે વારાફરતી મૂક્યા। કુલ પુસ્તક કેટલા મૂકવાના છે આપણે? 20 મૂકવાના છે। તો હવે કેટલા બાકી રહેશે? હજી 5 પુસ્તક મૂકવાના બાકી રહેશે ને, અને એક ખાનું પણ ખાલી છે। તો જુઓ, ચોથા નંબરના કબાટમાં ચોથા ખાનામાં પણ 5 પુસ્તક ગોઠવેલા તમને દેખાશે, દેખાય છે ને? જો અહીંયા ચોથા ખાનામાં 5 પુસ્તક મૂક્યા છે, 20 પુસ્તકથી કબાટના 4 ખાના ભરાઈ ગયા, આખો કબાટ પુસ્તકથી ભરાઈ ગયો। એટલે 20 પુસ્તકને 5-5ના જૂથમાં મૂકવામાં આવે તો 4 ખાના જોઈએ, અને જો 4 પુસ્તક મૂકવામાં આવે તો કેટલા ખાના જોઈએ કબાટમાં? 5 ખાના, બરાબર? 4-4 પુસ્તક આપણે જો ગોઠવીએ તો દરેક પુસ્તકને ગોઠવવા માટે આપણે 5 ખાના જોઈએ, 5 × 4 = 20 પુસ્તક છે તેથી, બરાબર? ચાલો, એના પછીનું પેજ નંબર 168 ઉપર આપણે જોઈશું। તો જુઓ, એમાં શું આપેલું છે, ચાલો આપણે પ્રયત્ન કરીએ। અહીંયા આગળ 28 બટન છે, કેટલા બટન છે શર્ટના? 28 બટન, આ શર્ટનું ચિત્ર છે, બરાબર? જુઓ, આ બધા બટન છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 અને 28 થઈ ગયા, બરાબર? તો એક દરજી એક શર્ટ પર 4 બટન લગાવે છે, 1, 2, 3, 4, બરાબર? એક દરજી એક શર્ટ ઉપર કેટલા બટન લગાવે છે? 4 બટન, અને બટન કેટલા છે કુલ? 28। તો કેટલા શર્ટ ઉપર બટન લાગશે? 4નો ઘડિયો બોલીએ તો 28 જ્યાં સુધી આવે ત્યાં સુધી બોલવાનું, બરાબર? 4 × 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28।
આવી ગયા 28 બટન સુધી, તો કેટલા શટને લાગશે? 7 શટને, બરાબર. અહીંયા જોઈએ આપણે ગણીએ, 1 2 3 4 5 6 અને 7 શટ ઉપર બટન લગાવી શકીશું, બરાબર. 4 બટન લગાવવાના છે અને આપણી પાસે 28 બટન છે, એટલે એક દરજી એક શર્ટ પર 4 બટન લગાવે છે, તેથી ત્યાં 4 બટનવાળા 7 શર્ટ અહીંયા મૂકેલા છે, બરાબર. અને ભાગાકાર કરીએ તો આ રીતના થાય, 28 ભાગ્યા 4 બરાબર 7, મોટી રકમ આગળ અને ભાગાકારની નિશાની, પછી 4 બટન લગાવે છે એટલે 4, અને કેટલા શર્ટ ઉપર લાગ્યા છે? તો 7 શર્ટ ઉપર, 4 7 28, બરાબર. ચાલ, એના પછી જુઓ, જો કુલ 28 બટન હોય અને દરજી દરેક શર્ટ પર 7 બટન લગાવે તો બટનવાળા કેટલા શર્ટ હોય? તો આમાં પણ આપણી પાસે 28 બટન છે અને 7 બટન લગાવવાના છે, 7 4 28, બરાબર. આપણે આ રીતનો 7નો ઘડિયો બોલીએ તો 4 શર્ટ ઉપર બટન લગાવી શકાય, તો અહીંયા કેટલા લખવાના? 4. 28 ભાગ્યા 7 બરાબર 4 શર્ટ ઉપર આપણે બટન લગાવી શકીએ. ચાલો એના પછી સામેનું જુઓ, પેજ નંબર 169 ઉપર મહાવરો, બરાબર. દાખલા આપણે ગણવાના છે ને જવાબ આપવાના છે. તો જોઈએ અહીંયા આગળ, મિંકુએ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે, બરાબર. મિન્ટુ, આ 15 લાડુ છે અને આ કેટલા બોક્સ છે? 5. 5 બોક્સમાં સરખા ભાગે લાડુ ગોઠવવાના છે, તો આપણે અહીંયા આગળ 1 2 3 4 અને 5, બરાબર. 5 લાડુ બીજા બોક્સમાં કેટલા મૂકીશું? 5 મૂકીશું. 5 ખોખામાં સરખા ભાગે મૂકવાના છે, 5નો ઘડિયો આપણે 15 આવે ત્યાં સુધી બોલવાનો છે, બરાબર. એટલે 5 1 5, 5 2 10 અને 5 3 15, એટલે દરેક બોક્સમાં કેટલા લાડુ આવશે? 3. તો અહીંયા આગળ આપણે 1 2 અને 3 જ લાડુ ગોઠવવાના છે, બરાબર. 5 ગોઠવીશું તો બધા બોક્સમાં સરખા ભાગે આવી શકશે નહીં, એટલે આપણે પહેલાં 3 3 લાડુ ગોઠવી દઈએ, બરાબર. પછી ગણવાના છે કે 15 લાડુ થઈ ગયા. ચાલો, થઈ ગયા આપણા લાડુ, ગોઠવાઈ ગયા. ચાલો હવે બધા જ લાડુ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, થઈ ગયા 15 લાડુ સરખા ભાગે. તો આપણે દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો દરેક ખોખામાં 3 લાડુ આવે, બરોબર. દરેક ખોખામાં 3 લાડુ આવે માટે 15 ભાગ્યા 5, 15 લાડુ છે, 5 ખોખા છે, ને કેટલા લાડુ ગોઠવ્યા આપણે? તો 3, બરોબર. 5નો ઘડિયો 3 સુધી બોલીએ એટલે 5 3 15. હવે ખમાં જોઈએ, તો જો તે 3 ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? હવે આ 5ના બદલે આપણે 3 જ ખોખા લેવાના છે, બરાબર. 1 2 અને 3, તો આમાં 1 2 3 1 2 3 1 2 3, 3 3 કરીએ તો 3 3 9 લાડુ, બરાબર. 6 લાડુ વધે છે, તો આપણે પાછા આમાં 6 લાડુ 2 2 કરીને ગોઠવી દઈએ, બરાબર. તો દરેક ખોખામાં કેટલા આવશે? 5, બરાબર. જો 3 ખોખા વાપરીએ તો દરેક ખોખામાં 5 લાડુ આવે. અહીંયા લખવાનું 15 લાડુના 15 ભાગ્યા 3 ખોખા વાપર્યા છે એટલે 3, અને બરાબર દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો 5 લાડુ, બરાબર. ચાલો હવે બીજા નંબરનો પ્રશ્ન છે, તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે, દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે? તો સૌથી પહેલાં આપણે કયો ઘડિયો બોલીશું? 5નો ઘડિયો. ક્યાં સુધી બોલવાનો? 25 આવે ત્યાં સુધી. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25. યાદ રાખવાનું આપણે ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે, બરાબર. એટલે આગળ જતા રહેતા નહીં, 25 આવે એટલે ત્યાં આગળ ઊભું રહી જવાનું, 5 5 25. તો દરેક વાંદરાને કેટલા કેળા ભાગ આવશે? 5. 5 વાંદરા છે, 25 કેળા છે, 5 5 25 થાય છે, એટલે દરેક વાંદરાને ભાગે 5 5 કેળા
આવશે બરાબર. તો અહીંયા આપણે કેટલા શું લખીશું, મોટી રકમ એટલે 25, કેળા ભાગ્યા 5, વાંદરા બરાબર દરેકને ભાગે કેટલા આવે છે, તો 5. દરેક વાંદરાના ભાગે 5 કેળા આવે બરાબર. ચાલો પાન નંબર 170 જોઈએ આપણે. પાછળનું પેજ ફેરવો. ફુગ્ગાવાળું એમાં ત્રીજા નંબરનો પ્રશ્ન છે. જુઓ, 12 ફુગ્ગા 3 છોકરાઓને સરખે ભાગે વેચો, દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે. અહીંયા આગળ કેટલા ફુગ્ગા છે, તો 12 ફુગ્ગા છે બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 ફુગ્ગા છે, 3 છોકરા છે. આપણે કયો ઘડિયો બોલીશું, 3નો. ક્યાં સુધી બોલીશું, 12 સુધી બરાબર. ચાલો, 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોકુ 12, 3 ચોક 12, 12 આવી ગયા. આપણે ઊભા રહી ગયા, દરેક છોકરાને કેટલા કેટલા ફુગ્ગા મળશે, તો 3 છોકરા છે, 12 આવી ગયા છે, 3 ચોક 12 બરાબર. કેટલા ફુગ્ગા વેચવાના, 4 4 ફુગ્ગા બરાબર. તો અહીંયા શું લખીશું આપણે, સૌથી પહેલાં મોટી રકમ એટલે 12 ફુગ્ગા, પછી કેટલા છોકરા છે, તો 3, કેટલા વેચ્યા વેચતા કેટલા ભાગે આવ્યા, તો 4 બરાબર. તો દરેક છોકરાના ભાગે 4 ફુગ્ગા આવે. એના પછી ચોથા નંબરનું છે, 21 મીણબત્તી છે, 3 ખોખામાં સરખા ભાગે મૂકવાની અને દરેક ખોખામાં કેટલી મીણબત્તી હોય બરાબર. તો મીણબત્તી કેટલી છે, આ બધી 21 છે. અને બોક્સ એટલે કે ખોખા 1, 2 અને 3, કયો ઘડિયો બોલીશું ને ક્યાં સુધી બોલીશું, તો આપણે 3નો ઘડિયો. 21 આવે ત્યાં સુધી, એટલે આપણને ખબર પડી જશે કે દરેક બોક્સમાં કેટલી મીણબત્તીઓ આપણે મૂકી શકીશું બરાબર. ચાલો, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 7 21, બોલો તો કેટલી મીણબત્તીઓ મૂકીશું. હા બરાબર છે, 3 પણ છે અને 21 પણ છે. શું નથી, તો 7 નથી બરાબર. 7 આમાં ક્યાંય લખેલા નથી, એટલે આ 7 7 મીણબત્તી આપણે બોક્સની અંદર ગોઠવવાની છે. અહીંયા તમારે બોક્સ નાનું છે, એટલે તમારે 7 મીણબત્તી એવું લખી દેવાનું છે, મીણબત્તી દોરવાની જરૂર નથી બરાબર. દરેક બોક્સમાં આપણે 7 7 મીણબત્તી લખી દેવાની છે. તો અહીંયા નીચે લખવાનું શું આવશે બોલો, ખાલી જગ્યા છે ને. તો આગળ મોટી રકમ એટલે 21, ભાગાકારની નિશાની, ભાગ્યા કેટલા લખીશું, 3 બોક્સ છે, 21 ભાગ્યા 3 બરાબર 7. દરેક બોક્સમાં 7 મીણબત્તી મૂકી શકીશું. સામે પાંચમા નંબરનો પ્રશ્ન છે, 18 મોજા છે બરાબર. જુઓ, 18 મોજા છે, કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકશે. તો આપણે તો બે પગ હોય છે બરાબર, એક એક મોજું પહેરાય ના પહેરાય બરાબર. એટલે 18 મોજા છે અને કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકશે, તો આપણે આમાં વિચાર કરવાનો છે કયો ઘડિયો બોલવાનો છે બરાબર. તમે તો કામ ગણશો, 1, 2, 3, 4, 5, 6 એમ મોજા ગણશો, પણ આપણે બે પગમાં મોજા પહેરવાના છે, એક પગમાં મોજા પહેરવાના નથી. એટલે આમ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, જવાબ તો 9 આવી ગયો બરાબર. પણ આપણે ઘડિયો બોલતા હતા પહેલાં, આગળના પ્રશ્નમાં શું કર્યું હતું, ઘડિયો બોલતા હતા, આમાં તો આપણને ખબર નથી કયો ઘડિયો બોલવાનો છે. એટલે મેં તમને હમણાં કીધું તે પ્રમાણે કે આપણે એક મોજું પહેરવાનું નથી, બે મોજા પહેરવાના છે. તો કયો ઘડિયો બોલીશું આપણે, 1નો કે 2નો, બે મોજા પહેરવાના છે એટલે 2નો ઘડિયો બોલવાનો છે બરાબર. તો ક્યાં સુધી બોલીશું 2નો ઘડિયો, 18 આવે ત્યાં સુધી. ખ્યાલ આવી ગયો. તો 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18 આવ્યા 18. તો બે મોજાની જોડી બરાબર, બે પગમાં પહેરવાના છે એટલે એક મોજાની જોડી એ 2 અને 18,
બંને જ આપી દીધેલા છે અંકો. કયો અંક નથી આપેલો? તો 9 અંક. એટલે કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકશે? તો આપણે હમણાં ગણ્યું હતું કે 9 છોકરીઓ આ મોજા પહેરી શકશે. એટલે અહીંયા લખવાનું 18 ભાગ્યા કેટલા લખીશું? 2 બરાબર 9. બરાબર, અહીંયા ખાલી જગ્યા નથી આપી, આપણે ફક્ત મૌખિક રીતે બોલવાનું છે અને અહીંયા ફક્ત આપણે 9 લખવાના છે. જો તમારે સમજૂતી માટે લખવું હોય તો 18 ભાગ્યા 2 બરાબર 9. બરાબર, ચાલો એના પછી 6 નંબરનો છે પ્રશ્ન. રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. એક રોટલીને બનતા 3 મિનિટ લાગે છે. આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે? બરાબર, 36 મિનિટનો સમય છે અને 3 મિનિટ લાગે છે એક રોટલી બનાવતા. બરાબર, આમાં આપણે કહીશું કે 3નો ઘડિયો બોલીશું, પણ 3ના ઘડિયામાં 36 તો આવતા નથી, તો શું કરીશું આપણે? તો 3 દાન 30 તો આવે છે ને, તો 10 વખત, પછી કેટલા બાકી રહેશે? હજી 6 વખત, 2 2 2, એમ 3 3 ગણી નાખવાની. આપણે 3 3 મિનિટ લાગે છે ને, તો 3 3 મિનિટ એટલે કેટલી મિનિટ થશે? 3 ને 3 6. બરાબર, તો આપણે 3 દાન 30 સુધી ઘડિયો પહેલાં બોલવાનો છે. બરાબર, અને પછી કેટલા? અહીંયા આગળ 3 દાન 30 અને આપણે 36 મિનિટ આપી છે, 6 મિનિટ હજી બાકી રહેશે ને, તો 3 3 મિનિટ એટલે 2 વખત 3 3નો સરવાળો કરીશું, એટલે બીજી 2 મિનિટ એમાં ઉમેરી દેવાની છે. બરાબર, આપણે 12નો ઘડિયો પણ મેં તમને શીખવાડ્યો, તો એવું ના આવડે તો આપણે 12નો ઘડિયો બોલવાનો છે 36 આવે ત્યાં સુધી. કયા ઘડિયામાં 36 આવે છે? 12 3 36. બરાબર, તો આમાં કેટલું મિનિટ લખવાની છે આપણે? તે રોટલી, તે ખાલી જગ્યા રોટલી બનાવી શકશે. કેટલી રોટલી? 12 રોટલી. 12નો ઘડિયો બોલવાનો છે ને, એટલા માટે અહીંયા આગળ આપણે 3 દાન 30, તો એ 10 અને બીજા 3 3 મિનિટ એટલે 12 થઈ. બરાબર, આ રીતે આવડે તો આ રીત, અને આ 12નો ઘડિયો બોલીને ફાવે તો 12નો ઘડિયો. બરાબર, ચાલો એના પછી 7 નંબરનો પ્રશ્ન. આ બકરીઓના પગની 24 છાપ છે, તો ત્યાં કેટલી બકરીઓ હતી? બરાબર, ચાલો બકરીને કેટલા પગ હોય? 4. બરાબર, તો આપણે કયો ઘડિયો બોલીશું? હમણાં મોજામાં બોલ્યા હતા ને એ રીતના 2નો ઘડિયો બોલ્યા હતા, આમાં કયો ઘડિયો બોલીશું? 4નો ઘડિયો. એક બકરીને કેટલા પગ હોય? 4. બરાબર, એટલે અહીંયા 4 4ની છાપ આપેલી જ છે. આપણે આ રીતના ગણી દઈશું તો પણ આપણને જવાબ મળી જશે 1 2 3 4 5 અને 6. એટલે તમારે ઘડિયો ના બોલો તો પણ તમારો જવાબ આવી જશે, પણ આપણે ઘડિયો બોલીએ, 4નો ઘડિયો બોલીએ, એક બકરીના 4 પગ હોય, તેથી 4નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 24 સુધી. 4 1 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24. તો કેટલી બકરીઓ હતી? 6 બકરીઓ. બરાબર, ચાલો હવે એના પછીનું 8 નંબરનું આપણે જોઈશું પ્રશ્ન. કેટલી છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે? રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે. કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે? જુઓ, અહીંયા આગળ કેટલીક છોકરીઓના પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે. હવે રમત રમી રહેલી બધી છોકરીઓની બધી આંગળીઓ કેટલી છે? 60 છે. આપણા હાથની કેટલી આંગળીઓ છે? 5 આ હાથમાં, 5 આ હાથમાં. બરાબર, તો 10 થઈ, તો 10ના કયા ઘડિયામાં 10નો ઘડિયો આપણે બોલીશું? 60 આવે ત્યાં સુધી. તો ક્યારે 60 આવે? 10 6 60. 10 1 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, 10 6 60. અને એ રીતના ના ગણવું હોય તો અહીંયા તમે 1 2 3 4 5 અને 6. બરાબર, 12 હાથ આપેલા છે, એક જણના 2 હાથ હોય એટલે 6 થઈ ગયા. એટલે આ કેટલી છોકરીઓ રમત રમી રહી છે? તો આપણે લખીશું 6 છોકરીઓ રમત રમી રહી છે. બરાબર, એના પછીનો 9 નંબરનો પ્રશ્ન. લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટાકા છે. 3 માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા. દરેક માણસે ખાલી જગ્યા કિલોગ્રામ બટાકા ખરીદ્યા હશે.
ચાલો અહીંયા પણ 27 આપેલા છે અને 3 માણસો આપેલા છે, કયો ઘડિયો બોલીશું આપણે? 3 નો ઘડિયો. ક્યાં સુધી બોલીશું? તો 27 આવે ત્યાં સુધી. 3 એકા 3, 3 2 6, 3 તરી 9, 3 6 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27. બરાબર, દરેક માણસે 9 કિલોગ્રામ બટાકા ખરીદ્યા હશે. બરાબર બાળ મિત્રો, તો આપણા પ્રશ્નોના જવાબ ઘડિયાના આધારે થઈ ગયા. તો દરેક બાળ મિત્રોએ આ પાઠ્યપુસ્તકમાં આપણે ક્યાંથી ચાલુ કર્યું હતું? દરેક પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવાના છે. જો અહીંયાથી તમારે નોટબુકમાં લખવાનું છે. કયું મહાવરો લખ્યું છે ને, પાન નંબર 169 ઉપર, એમાં પહેલા નંબરનો ચિત્ર દોરવાના નથી, ફક્ત પ્રશ્નોના જવાબ આ રીતના કરવાના છે. બરાબર, હેડિંગ મારવાનું છે અને આ રીતના જવાબ લખવાના છે. તો એવા જવાબ ક્યાં સુધી લખવાના છે? પાન નંબર તમારું, હા, 172 સુધીના, એટલે કે 9 પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાના છે. બરાબર, તો પાઠ્યપુસ્તકમાં આપણે આજનો અભ્યાસ અહીંયા સુધીનો કરીશું. હવે એને લગતું જે સ્વાધ્યાય પોથીમાં આવે છે ઘડિયાના આધારે વાળા પ્રશ્નોના જવાબવાળું, બરાબર, તો એનો આપણે મહાવરો એક વખત કરી લઈશું. ચાલો હવે આપણી સ્વાધ્યાય પોથી છે એ કાઢીએ. એમાં આપણે આગળ પાન નંબર તમારે પ્રશ્ન નંબર 2 સુધી ગણીતું. બરાબર, સ્વાધ્યાય પોથીમાં પાન નંબર તો મારા ને તમારા અલગ અલગ હશે, મારે બંને સત્રની ભેગી છે તેથી. એટલે આપણે તમારે પ્રશ્ન નંબર 2 પછીનો સમજો. મેં તમને આ સ્ટારવાળું કરાવી દીધું હતું ને, હા, અહીંયા સુધી આપણે તમારે ચોપડીમાં સ્વાધ્યાય પોથી અને નોટમાં બંનેમાં પૂરું થઈ ગયું છે. પછી સામેના પેજ ઉપર સમજો એવું લખેલું છે. બરાબર, તો ચાલો એ તમને હું સમજાવી દઉં. અને એમાં પણ ઘડિયા તૈયાર કરવાના છે તમારે, ઘડિયાને આધારે જવાબ આલવાના છે. તો અહીંયા જો સમજાવ્યું છે આપણને કે નીચે 8 મણકાને 2 અલગ અલગ રીતે ગોઠવેલા છે. બરાબર, આ 8 મણકા છે અને 2 અલગ અલગ આ ઊભા બોક્સમાં છે ને આ આડા બોક્સમાં છે. આમાં 2-2 ગોઠવેલા છે. બરાબર, 2, 4, 6 અને 8 મણકા ગોઠવાઈ ગયા. અને આમાં 2 જ બોક્સ લીધા છે, દરેક બોક્સમાં 4-4 મણકા ગોઠવેલા છે. એમાં પણ 8 રીતના થઈ ગયા. એટલે કોઈ પણ દાખલો હોય તે 2 રીતના થઈ શકે છે. આપણે ગુણાકાર કરતા હોય તો એનો ભાગાકારની રીતે પણ તાળો એટલે કે જવાબ મેળવી શકીએ છીએ. બરાબર, ચલો એમાં જોઈએ આપણે નીચેનો મહાવરો જોઈએ. તો એમાં ખાલી જગ્યા પૂરો એવું લખેલું છે. બરાબર, તો એમાં જુઓ અહીંયા 1 નંબરમાં 3 × 4, 3 × 4 = 12. બરાબર, એવું લખેલું છે તમારે સ્વાધ્યાય પોથીમાં. તેથી આપણે 12 ભાગ્યા 3 બરાબર કરીએ તો શું જવાબ મળે? 3 × 4 એટલે કે 3 × 4 = 12 થાય. તો 12 ને આપણે 12 ભાગ્યા 3 એટલે કે 12 ને 3 વડે ભાગીએ તો જવાબ આપણને કયો મળે? તો આપણે પહેલાં હમણાં મેં તમને ચોપડીમાં આપણે પાછળનો આ હતો, બરાબર, એનો ઘડિયો બોલતા હતા. ક્યાં સુધી બોલતા હતા? તો 12 સુધી બોલતા હતા. 3 × 4 = 12, તો જવાબ શું મળે આપણને? 4 મળ્યો. બરાબર, જે પ્રશ્નના જવાબમાં આપણે એ રીતના જવાબ મેળવતા હતા ને, નાની રકમ હોય એનો ઘડિયો બોલીએ, મોટી રકમ આવે ત્યાં સુધી. તો આમાં પણ 12 ભાગ્યા 4 એટલે કે આપણે 4 નો ઘડિયો 12 ક્યારે આવે ત્યાં સુધી બોલીએ તો એનો જવાબ 3 આવે. 3 × 4 = 12. બરાબર, એટલે એક જ પ્રકારના દાખલાને આપણે 2 અલગ અલગ રીતે ગણી શકીએ છીએ. એટલે કે 2 રીતના ઘડિયાની મદદથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. એક જ દાખલાનો 2 જવાબ આવી શકે છે કે 12 ભાગ્યા 3 = 4 અને 12 ભાગ્યા 4 = 3. 2 દાખલા બન્યા અને 2 જવાબ મળ્યા. બરાબર, તો આપણે એક જ દાખલાને 2 રીતે ગણવાનો છે અને 2 અલગ અલગ જવાબ મેળવવાના છે. તો એમાં જોઈએ અહીંયા આગળ બીજા નંબરનો, 2 × 5, 2 × 5 = 10 થાય. 2 × 5 કેટલા થાય? 10 થાય. તેથી આપણે 10 ભાગ્યા 2 = 5 અને 10 ભાગ્યા 5 = 2. એક વખત આપણે 2 સાથે ભાગવાનું છે અને એક વખત આપણે 5 સાથે ભાગવાનું છે. તો જ્યારે આપણે 10 ને 2 વડે ભાગીએ તો 2 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 10 આવે ત્યાં સુધી. તો 2 × 5 = 10 અને 5 વડે ભાગીએ તો 5 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 10 આવે. તો 2, 5, 2, 10. બરાબર, આ રીતનો જવાબ થશે.
તમે એક દાખલો ગણશો અને એકનો ઘડિયો બોલશો એટલે તમને આ બધા જ દાખલા ફાવી જશે 17 સુધીના. એના પછી 6 × 5, 6 × 5 કેટલા થાય? તો 30. તો આપણે 30ને પહેલાં 6, 30 ભાગ્યા 6, તો 6નો ઘડિયો બોલીશું તો એનો જવાબ 5 આવશે, બરાબર. પછી આપણે 30ને 5 વડે ભાગીશું એટલે કે 5નો ઘડિયો બોલીશું તો 5 × 6 = 30, જવાબમાં શું મળશે આપણને? 6 મળશે, બરાબર. ચાલો એવી રીતના ચોથા નંબરનો છે 7 × 4. 7 × 6 કેટલા થયા? 28. તો આપણે 28ને પહેલાં 7 વડે ભાગવાનું એટલે કે 7નો ઘડિયો 28 આવે ત્યાં સુધી બોલીએ તો 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21 ને 7 × 6 = 28. જવાબ શું મળ્યો? 4 મળ્યો. મળ્યો ને, અહીંયા 4 લખેલા છે ને. તો એવી રીતના આપણે 28ને 4 વડે ભાગતા એટલે કે 4નો ઘડિયો 28 આવે ત્યાં સુધી બોલીએ તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28. અહીંયા 7 જવાબ આવ્યો, બરોબર. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? તો આ રીતનો ઘડિયો એક જ દાખલામાં 2 ઘડિયા તમારે 2 વખત બોલવાના આવશે અને જવાબ પણ તમારો અલગ અલગ મળી જશે. 5મો છે 8 × 6 = 48, બરાબર. હવે તમે કહેશો કયો ઘડિયો બોલીએ, ક્યાં સુધી બોલીએ? તો 8 × 6 = 48, તો 6નો ઘડિયો અથવા તો પહેલાં 8નો ઘડિયો બોલીએ તો 6 જવાબ આવે અને 8નો ઘડિયો બોલીએ તો 6નો ઘડિયો બોલીએ તો 8 જવાબ આવે, બરાબર. 6 × 8 = 48 અને 8 × 6 = 48 આ રીતનું. ત્યાર પછી આ એક નવા દાખલા છે એટલે કે નવી રીત છે 3 ભાગ્યા 3. તો 3નો ઘડિયો 3 સુધી, 3 × 1 = 3, બરાબર. પછી 4 × 1 = 4, 4 ભાગ્યા 4 એટલે 4નો ઘડિયો 4 આવે ત્યાં સુધી, 4 × 4 જવાબમાં આપણને 1 મળી ગયો. એવી રીતના 5 ભાગ્યા 5, 5 × 5 = 5, જવાબ મળ્યો 1. 8મા નંબર પછી 9મા નંબરનું 8 ભાગ્યા 8 એટલે 8નો ઘડિયો 8 આવે ત્યાં સુધી તો 8 × 8 = 8. 10 ભાગ્યા 10, 10નો ઘડિયો 10 આવે ત્યાં સુધી તો 10 × 10. 12નો ઘડિયો 12 સુધી, 12 × 12. બધામાં 1 1 1 1 1 જવાબ આવ્યો ને, કારણ કે આપણે અહીંયા જે આપેલી છે રકમ ત્યાં સુધી જ ઘડિયો બોલવાનો છે, બરાબર. તો 12મા નંબરમાં જોઈએ એનાથી વિરુદ્ધ છે, વિરુદ્ધ એટલે ઊંધું. 4 ભાગ્યા 1, 1નો ઘડિયો બોલવાનો છે 4 આવે ત્યાં સુધી, બરાબર. આપણે પહેલાં આગળ હતા એટલો ઘડિયો બોલતા હતા પાછળની રકમ, બરાબર, કે 1નો ઘડિયો 4 આવે ત્યાં સુધી તો 4 × 4, જવાબ શું મળ્યો? 1 × 4 = 4, 1 × 7 = 7, 1 × 9 = 9, બરાબર. 12, 13, 14, 15, 16, 17માં પણ બધામાં 1નો ઘડિયો અહીંયા આગળ જે રકમ આપી છે ત્યાં સુધી બોલવાનો છે, બરાબર. તો અહીંયા 1નો ઘડિયો 8 સુધી, 15મા નંબરમાં 1 × 8 = 8, 16મા નંબરમાં 1નો ઘડિયો 12 આવે ત્યાં સુધી, 12નો ઘડિયો બોલો અથવા 1નો ઘડિયો, આપણે તો 1ના ઘડિયામાં 12 આવે નહીં એટલે 12 × 12 એ રીતનું બોલતા હતા, બરાબર. ચાલો અહીંયા આગળ 15 ભાગ્યા 1 = 15, એના પછીનું પાછળનું પેજ એમાં પણ જુઓ, સમજો. ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી, પુનરાવર્તિત એટલે એની એ બાદબાકી ફરી વખત કરવાની છે, બરાબર, એટલે આપણો ભાગાકાર થઈ જાય. 6 નારંગીના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં 3 નારંગી આવે, અથવા તો 3નો ઘડિયો બોલે 3 × 2 = 6, 2 વખત ભાગ પડ્યા, 6 નારંગી છે અને પહેલાં 3 વખત બાદ કરીએ, ફરીથી 3 વધી અને 3 વખત બાદ કરીએ, કેટલી નારંગી વધી? 0. એટલે પુનરાવર્તિત બાદબાકી એટલે 1 વખત બાદબાકી કરવાની, એના પછી જે વધ્યું હોય એની ફરી બાદબાકી કરવાની, એટલે આને કહેવાય પુનરાવર્તિત બાદબાકી, બરાબર. એટલે આમ ભાગાકારે પુનરાવર્તિત બાદબાકી છે, 6માંથી 3 2 વખત બાદ કરી શકાય, અથવા તો 3નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલીએ તો જવાબમાં 2 આવે છે, બરાબર. 2 × 3 = 6, 3 × 2 = 6, બરાબર. હવે અહીંયા આગળ જોઈએ ઉદાહરણ પ્રમાણે નીચેના ભાગાકાર પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે લખવાના છે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે 10 ભાગ્યા 5, અરે 10 ભાગ્યા 2 = 5, બરાબર. ચાલો તો આમાં શું કરવાનું છે? તેથી 10માંથી 2 5 વખત બાદ કરી શકાય,
ખ્યાલ આવ્યો સુખ છે, આ રકમ જ યાદ રાખવાની છે તમારે. તેથી 10માંથી 2 5 વખત બાદ કરી શકાય. આ જ લીટી તમારે યાદ રાખવાની, બાકી બધા દાખલા તમારે ઘડિયાળની રીતે જવાબ આપવાના છે. હવે અહીંયા જોઈએ આપણે પહેલા નંબરનું, તો 15 ભાગ્યા 5, 5નો ઘડિયો ક્યાં સુધી બોલીશું આપણે? 15 આવે ત્યાં સુધી. તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15. તો જવાબ અહીંયા 3 લખેલો છે, તો આપણે અહીંયા આગળ શું લખીશું? તેથી 15માંથી 5 3 વખત અથવા તો 3 વાર બાદ કરી શકાય, બરાબર. ચાલો એના પછી બીજા નંબરનું છે, 14 ભાગ્યા 2 બરાબર 7. તો 2નો ઘડિયો આપણે 14 આવે, 2 સત્તા 14, બરાબર. એટલે આપણે શું લખવાનું? તેથી 14માંથી 2 7 વખત બાદ કરી શકાય. એના પછી ત્રીજા નંબરનું છે, 18 ભાગ્યા 3 બરાબર 6. 3નો ઘડિયો 18 આવે ત્યાં સુધી બોલીએ, તો જવાબમાં આપણને 6 મળ્યા. તેથી 18માંથી 3 6 વાર બાદ કરી શકાય. આગળ જે રીતના લખતા હતા એ જ રીતના લખવાનું છે. અહીંયા ફક્ત આગળની રકમ પહેલાં જે મોટી હોય એ પહેલાં લખવાની, બીજા નંબરની બીજા નંબરે, ત્રીજા નંબરની ત્રીજા નંબરે, બરાબર. એ રીતનું લખવાનું છે. ચાલો એના પછી ચોથા નંબરનું છે, 20 ભાગ્યા 4 બરાબર 5. તો આપણે કયો ઘડ્યો? 4નો. ક્યાં સુધી? 20 આવે ત્યાં સુધી. તો 4 5 20 એટલે બરાબર જવાબ કયો આવ્યો? 5. તો આપણે શું લખવાનું અહીંયા? તેથી 20માંથી 4 5 વાર બાદ કરી શકાય, બરાબર. એના પછી પાંચમા નંબરનું છે, 21 ભાગ્યા 7 બરાબર 3. 7નો ઘડ્યો 21 આવે ત્યાં સુધી બોલ્યા, એટલે જવાબમાં શું મળ્યું આપણને? 3 મળ્યા, બરાબર. 3 સત્તા 21 થાય ને. તો આપણે અહીંયા શું લખવાનું? તેથી 21માંથી 7 3 વાર બાદ કરી શકાય. છઠ્ઠા નંબરનું છે, 30 ભાગ્યા 6 બરાબર 5. 6નો ઘડ્યો 30 આવે ત્યાં સુધી બોલીએ, તો આપણને જવાબમાં શું મળ્યું? 5 મળ્યા. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30. 5 આવ્યા ને, 5 એટલે 5. તો અહીંયા શું લખવાનું? તેથી 30માંથી 6 5 વાર બાદ કરી શકાય, બરાબર. ચલો આ રીતનું લખતા ફાવે ને બાળમિત્રો? ઉદાહરણ તમને આપી જ દીધેલું છે અને ઘડિયો બોલતું જવાનું છે, ઘડિયો પણ આમાં તમને જવાબ આપી દીધેલા છે, ફક્ત તમારે આ ઉપરથી જોઈને લખવાનું છે. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, ઉદાહરણ સમજીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો ઉદાહરણમાં આપણે જોઈએ, 16માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? 8નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલીએ, તો 2 વાર અહીંયા જવાબ આવ્યો છે, બરાબર. 8નો ઘડિયો 16 આવે, 8 એકું 8, 8 દુ 16, 2 એટલે 2 વાર. તેથી 18 ભાગ્યા 8 બરાબર 2, બરાબર. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ જુઓ પહેલા નંબરનું, 18માંથી 6 કેટલી વાર બાદ કરી શકાય? કયો ઘડિયો બોલીશું? 6નો ઘડિયો ક્યાં સુધી? 18 આવે ત્યાં સુધી. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18. શું જવાબ આવ્યો? 3 આવ્યો, બરાબર. એટલે અહીંયા લખવાના 3. અને અહીંયા શું લખવાનું? તેથી 18 ભાગ્યા 6 બરાબર 3. 18 આ માથીની જગ્યાએ ભાગાકારની નિશાની, પછી 6, અને જવાબ શું આવ્યો? તો 3. ખ્યાલ આવ્યો? ચાલો તો એના પછી બીજા નંબરનું જોઈશું આપણે, કયો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે. તો અહીંયા લખ્યું છે, 24માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? કયો ઘડિયો બોલશો? હા, 8નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 24 આવે ત્યાં સુધી. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24. કેટલા આવ્યા? આમાં પણ તરી એટલે કે 3 આવ્યા, અહીંયા લખવાના 3. અને અહીંયા શું લખીશું આપણે? 24 ભાગ્યા 8 બરાબર 3, બરાબર. ચાલો એના પછી ત્રીજા નંબરનું છે, 28માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય? 7નો ઘડિયો આપણે 28 આવે ત્યાં સુધી બોલીએ, તો 7 એકું 7, 7 દુ 14, 7 તરી 21, 7 6 28. આવી ગયા 28. કેટલા આવ્યા જવાબમાં? તમે કહેશો 4 આવ્યા. તો અહીંયા શું લખીશું? 28 માથીની જગ્યાએ ભાગાકારની નિશાની બરાબર
ભાગ્યા 7 બરાબર 4, 28 ભાગ્યા 7 બરાબર 4, આ બધું લખેલું છે, તમારે ફક્ત જવાબ ઘડિયો બોલીને લખવાનો છે. ચોથા નંબરનું, 32 માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? 8 નો ઘડિયો 32 આવે ત્યાં સુધી, 8 એક 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, આમાં પણ 4 જવાબ આવ્યો, એટલે આપણે લખીશું 32 ભાગ્યા 8 બરાબર 4, બરાબર લખ્યું છે ને અહીંયા. તો એમાં આપણે જોઈએ પાંચમા નંબરનું, 35 માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય? તો આપણે 7 નો ઘડિયો 35 આવે ત્યાં સુધી બોલીએ તો જવાબ શું આવશે, 5, 5 સત્તા 35, અહીંયા લખીશું 35 ભાગ્યા 7 બરાબર જવાબમાં 5. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? એટલા માટે મેં તમને ઘડિયા તૈયાર કરવાના કીધા હતા, બરાબર, આગળનું પ્રકરણ ચાલતું હતું ને ત્યારે, એટલે ઘણાને બાકી છે ઘડિયા તૈયાર કરવાના, એ પણ કરી લે, એટલે આ ફટાફટ જવાબ મૌખિક રીતે તમે આપી શકો. તો એમાં હવે પાંચમા નંબરનો પ્રશ્ન, એ પણ ઘડિયાના આધારે જ જવાબ આપવાના છે, બરાબર. નીચેના પ્રશ્નોના જવાબ લખો, છેલ્લે કશું વધે નહીં તે રીતે. કશું વધે નહીં એટલે કે પાછળ કોઈ પણ સંખ્યા વધવી જોઈએ નહીં. 30માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? અહીંયા પુનરાવર્તિત બાદબાકી કરતા હતા ને, તો એ રીતનું છે આપણે, બરાબર. આમાં બાદબાકી કરીને બતાવી હતી નારંગીમાંથી, કે પહેલાં 30માંથી આપણે 6 કેટલી વખત બાદ કર્યા, 3 3 3 કરીને, પણ આપણે ડાયરેક્ટ અહીંયા અત્યારે ઘડિયો બોલવાનો છે. કયો ઘડિયો બોલીશું, ક્યાં સુધી બોલીશું? તો નાની રકમ આપી હોય, નાનો અંક આપ્યો હોય એનો ઘડિયો, અહીંયા મોટી રકમ હોય ત્યાં સુધી બોલવાનું છે, બરાબર. તમને બે રકમ આપી દીધેલી હશે એટલે તમને ખ્યાલ આવી જશે કે કયો ઘડિયો બોલવાનો છે ને ક્યાં સુધી બોલવાનો છે. તો આપણે 6 નો ઘડિયો બોલીશું, 30 આવે ત્યાં સુધી. ચાલો, 6 એક 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30. શું જવાબ આવ્યો? 6 પંચા 30. 6 પણ આપેલા છે, 30 પણ આપેલા છે, શું નથી આપ્યું? પંચા, એટલે કે આ 5. તો અહીંયા લખીશું 5 વાર બાદ કરી શકાશે. 30માંથી 6 વધુમાં વધુ 5 વાર બાદ કરી શકાશે. અહીંયા તમારે પૂરા વાક્યમાં જવાબ નથી લખવાનો, ફક્ત 5 વાર એવું આટલી ખાલી જગ્યા આપી છે એમાં લખવાનો છે, બરાબર. બીજા નંબરનો છે, 70માંથી 10 વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? ચાલો, કયો ઘડિયો બોલીશું આપણે, 70નો કે 10નો? હા, 10નો બોલવાનો છે. ક્યાં સુધી? 70 આવે ત્યાં સુધી. ચાલો, 10 એકુ 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છંગ 60, 10 સત્તા 70. આગળ વધી જતા નહીં, બરાબર. અહીંયા ધ્યાન રાખવાનું ક્યાં સુધી બોલવાનો છે ઘડિયો, તો આગળ જતા રહેશો તો જવાબ તમારો ખોટો આવશે. એ 10 સત્તા 70, તો અહીંયા 10 પણ આપેલા છે, 70 પણ આપેલા છે. સત્તા એટલે કે 7 વાર, શું લખવાનું જવાબમાં? 7. 70માંથી 10 વધુમાં વધુ 7 વાર બાદ કરી શકાશે. ત્રીજા નંબરનું છે, 42માંથી 7 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? ચાલો, 42માંથી 7 વધુમાં વધુ 6 વખત બાદ થાય. તો કઈ રીતના 6 વખત થયા? તો આપણે 7નો ઘડિયો 42 આવે ત્યાં સુધી બોલવાનો હતો. 7 એકુ 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42 આવ્યા. 7 છંગ, બરાબર, 7નો ઘડિયો બોલ્યા હતા અને 6 સુધી, તો અહીંયા શું લખવાનું? 6 વાર. ચોથા નંબરનું, 63માંથી 9 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? 9નો ઘડિયો 63 આવે ત્યાં સુધી બોલવાનો છે. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54, 9 સત્તા 63, બરાબર. કેટલા આવ્યા? 7 એટલે કે 7. 7 વાર બાદ કરી શકાય. 63માંથી 9 વધુમાં વધુ 7 વાર બાદ કરી શકાય. ખ્યાલ આવ્યો દરેક બાળ મિત્રોને? તો એના પછી પાંચમા નંબરનું જોઈએ. ચાલો, પાંચમા નંબરમાં 54માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? ઘણા વિદ્યાર્થી મિત્રોએ તો ઘડિયો પણ તૈયાર કરી દીધો હશે અને જવાબ પણ તૈયાર હશે, બરાબર ને. હા, 6નો ઘડિયો આપણે 54 આવે ત્યાં સુધી બોલવાનો છે. 6 એકુ 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24,
છ પંચા ત્રીસ, છ છે છત્રીસ, છ સત્તા બેતાલીસ, છ અઠા અડતાલીસ, છ નવા ચોપન. બરાબર, તો કેટલા આવ્યા? છ નવા ચોપન. અહીંયા લખીશું નવ વાર બાદ કરી શકાશે. ચોપન માંથી છ વધુમાં વધુ નવ વાર બાદ કરી શકાશે. તો આપણા ઘડિયાપતિ પ્રશ્નના જવાબ પણ અહીંયા પૂરા કરીએ છીએ. બરાબર, ચાલો. તો બાળમિત્રો, આજે આપણે અહીંયા સુધીનો અભ્યાસ રાખીશું. એના પછીનો આગળનો અભ્યાસ આપણે આવતા ભાગમાં જોઈશું. તો દરેક બાળમિત્રોને હોમવર્ક ખ્યાલ આવી ગયો હશે. બરાબર, ચોપડીમાંથી જે નવ પ્રશ્નોના જવાબ લખવાના કીધા હતા એ, અને પ્રશ્ન નંબર આ જો નથી લખવાનો મહાવરોવાળો, અહીંયા પ્રશ્ન નંબર ત્રણ, ચાર અને પાંચ. બરાબર, એ ત્રણેય પ્રશ્નો નોટબુકમાં તમારે ઉતારી દેવાના છે. પેલો જે લખો નવ પ્રશ્નો એ ચોપડીના છે. તો દરેક બાળમિત્રો બધું જ હોમવર્ક સ્વાધ્યાય પોથીમાંથી અને ચોપડીમાંથી જોઈને કરી નાખજો. ચાલો આવજો.